नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 6 માં વિષય ગણિત ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. મિત્રો, ગયા ભાગની અંદર આપણે ચેપ્ટર નંબર 3 પૂરું કર્યું સંખ્યા સાથે રમત. આજે મિત્રો નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ ભૂમિતિના પાયાના ખ્યાલો. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભૂમિતિ કે જેમાં આકારો આકૃતિઓ આ બધું આવતું હોય છે. મિત્રો, કોઈપણ આકાર દોરવા માટે આપણને ખ્યાલ છે, તમે પાંચમા ધોરણની અંદર ભણી ગયા છો, રેખાની જરૂર પડે છે, રેખાખંડની જરૂર પડે છે, મતલબ કે લીટીની જરૂર પડે છે, યાદ છે ને મિત્રો? ચોરસ દોરવું હોય તેમાં કેટલી લીટીઓ જોઈએ? તો કે 4 લીટીઓ જોઈએ. ત્રિકોણ દોરવું હોય તો કે 3. તો મિત્રો, આ જે લીટીઓ છે, બીજું તમે ભણી ગયા બિંદુ વિશે, મિત્રો યાદ કરો, બિંદુ રેખાખંડ વિશે તમે ભણી ગયા છો. તો આ બિંદુ રેખા આ બધું મિત્રો એ ભૂમિતિના પાયાના ખ્યાલો કહેવાય, પાયાના અંગો કહેવાય. આ ન હોત તો તમે કોઈ પણ આકૃતિ દોરી શકો નહીં. એટલે આકૃતિ આકારો માટે આ બિંદુ રેખા તથા સમતલ, મિત્રો સમતલ તમારા માટે નવો શબ્દ છે. સમતલ એટલે શું? સમતલ એટલે મિત્રો સીધી સપાટી. કેવી સીધી સપાટી? તો કે એવી સપાટી કે જેના ઉપર તમે આકારો દોરી રહ્યા છો. તમે નોટના પેજ ઉપર મિત્રો આકારો દોરો છો તો નોટનો પેજ એના માટેનું એક સમતલ કહેવાશે. હું અહીંયા મિત્રો પાટિયા ઉપર દોરું તો આ પાટિયું જે છે એ આપેલી આકૃતિ માટે એક પ્રકારનું સમતલ કહેવાય. સમતલ એટલે સીધી સપાટી. શું કહેવાય મિત્રો? સપાટી. તો ભૂમિતિના પાયાના અંગો મિત્રો 3 છે, બિંદુ રેખા અને સમતલ. મિત્રો, રેખા ઉપરથી ઘણા બધા ભાગ પડે છે જે આપણે જોવાના છીએ, બરાબર મિત્રો? તો પહેલો પોઈન્ટ લખી શકાય, આપણે મહત્વના મુદ્દા મિત્રો જોઈએ કે બિંદુ રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગો છે જેના વગર ભૂમિતિ શક્ય નથી. મિત્રો, એની અંદર આપણે પહેલાની વાત કરીએ, બિંદુ. તમે પાંચમા ધોરણની અંદર મિત્રો બિંદુ વિશે તો ભણી જ ગયા છો. બિંદુ એટલે એક નાનકડો ટપકો જેની કોઈ લંબાઈ, પહોળાઈ કે પછી જાડાઈ હોતી નથી. ખ્યાલ છે ને મિત્રો? તમે એની ક્યારે લંબાઈ ન માપી શકો, એની પહોળાઈ ન માપી શકો, એની જાડાઈ પણ માપી શકો નહીં. એ શું કહે છે કે બિંદુની લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. તે માત્ર સ્થાન દર્શાવે છે, કોઈ જગ્યા બતાવે છે કે હું પોઈન્ટ લખું અહીંયા તો આ બિંદુ અહીંયા છે. તમે મિત્રો સંખ્યા રેખા ભણી ગયા છો તો સંખ્યા રેખા ઉપર હું 1, 2, 3, 4, 5, 6 સુધી લખું અને એમ કેવું હોય કે આ સંખ્યા રેખા ઉપર 3 ક્યાં છે, તો આપણે શું કરશું કે 3 ઉપર આવું બિંદુ મૂકીને એને રાઉન્ડ કરી દઈશું. તો આપણે શું બતાવ્યું? 3નું સ્થાન બતાવ્યું. એટલે આ બિંદુ છે ને એ સ્થાન બતાવવા માટે છે, માત્ર સ્થાન બતાવે છે. બિંદુની લંબાઈ પહોળાઈ કે જાડાઈ હોતી નથી, તે માત્ર સ્થાન જ દર્શાવે છે. મિત્રો, બીજું જોઈએ રેખા. રેખા કોને કહેવાય? તો મિત્રો રેખા ક્યારે બને છે? તો આ એક બિંદુ હું લઉં, આવા એક જ લીટીમાં હું અસંખ્ય બિંદુઓ લઈ લઉં છું. એક જ લીટીમાં અસંખ્ય બિંદુઓ મતલબ ગણી શકાય નહીં તેવા બિંદુઓ, અને બધા જ બિંદુઓને મિત્રો જોડી દઉં એટલે મને જે લીટી મળે ને એને રેખા કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? રેખા. હવે બિંદુઓ અસંખ્ય હોવાના તો રેખા પણ અનંત સુધી લાંબી જાય કે નહીં મિત્રો? બિંદુઓ છે એ બિંદુઓ મિત્રો અસંખ્ય હોવાના. રેખાની વ્યાખ્યા શું? કે સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ અને એને હું જોડી દઉં છું એટલે મને શું મળે છે? રેખા મળે છે. મિત્રો, બિંદુઓ અસંખ્ય હોવાના તો જે રેખા છે એ રેખા પણ બંને બાજુથી અનંત સુધી વિસ્તરેલી હોવાની. એટલે મિત્રો કહી શકાય કે એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે. રેખા એ બંને બાજુથી અનંત સુધી વિસ્તરે છે. કોઈ નિશ્ચિત બિંદુઓ હોત મિત્રો તો એ આપણને માપ મળી રહે, પરંતુ નિશ્ચિત બિંદુઓ નથી, અસંખ્ય
નામ હોય તો આને ગાણિતિક ભાષામાં કેવી રીતે દર્શાવાય તો કે રેખા એબી એ રેખા છે ઉપર રેખાનું ચિહ્ન અને નીચે એનું નામ આ રીતે મિત્રો દર્શાવાય છે ચલો મિત્રો આગળ જોઈએ રેખા પછી મિત્રો રેખામાંથી અમુક બે ત્રણ ભાગ પડે છે સમતલ વિશે તો આપણે સમજી ગયા પણ રેખામાંથી અમુક બે ત્રણ ભાગ પડે છે રેખાનો કોઈ ચોક્કસ ભાગ મિત્રો રેખા પર અસંખ્ય બિંદુ આવેલા છે એમાંથી હું કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો એક કટકો લઈ લો મિત્રો તો આને કહેવાશે રેખાખંડ કોઈ પણ બે બિંદુ વચ્ચેનો હું એક કટકો લઈ લો એક ટુકડો લઈ લો એક ભાગ લઈ લો તો એને કહેવાશે રેખાખંડ રેખાખંડ અને રેખાનો એક ભાગ તો જુઓ મિત્રો રેખાનો કોઈ ચોક્કસ ભાગ એ રેખાખંડ છે હવે કોઈ ચોક્કસ ભાગ હોય કોઈ ચોક્કસ બે બિંદુઓ વચ્ચેનો ભાગ હોય તો એની આપણે લંબાઈ માપી શકીએ મિત્રો હા માપી શકીએ છીએ તો કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે જો મિત્રો અંત્ય બિંદુ એટલે છેડા ઉપર આવેલા બિંદુઓ આમે આ ભાગી દો તેના છેડા ઉપર આવેલા બિંદુઓ આ છે એટલે આને શું કહેવાશે મિત્રો અંત્ય બિંદુઓ શું કહેવાશે અંત્ય બિંદુઓ કહેવાશે અને આ અંત્ય બિંદુઓ છે એનો મતલબ શું કે ચોક્કસ માપ હશે આગળ જશે નહીં એટલે એની લંબાઈ પણ માપી શકાય તેની ચોક્કસ લંબાઈ હોય છે અને રેખાખંડ એબી ને મિત્રો ઉપર રેખાખંડનું ચિહ્ન અને નીચે એનું નામ એટલે રેખાખંડ એબી આ રીતે દર્શાવાય છે મિત્રો આગળ જોઈએ કિરણ મિત્રો કિરણ પણ એ રેખાનો જ ભાગ છે જોઈએ મિત્રો કેવી રીતે રેખાનો ભાગ છે મિત્રો હું અહીં એક રેખા લઉં છું આપણને ખ્યાલ છે કે એની ઉપર અસંખ્ય બિંદુઓ હોય છે હવે એમાંથી એક બિંદુ લઉં અને એમાંથી એક કિરણ ઉદ્ભવે છે એટલે કે એક બિંદુમાંથી ઉદ્ભવે છે અને બીજી તરફ અનંત સુધી પ્રસરે છે મિત્રો આ જ ભાગ હું આ બાજુ પણ લઈ શકું એક બિંદુમાંથી ઉદ્ભવે છે અને બીજી તરફ અનંત સુધી પ્રસરે છે મિત્રો આવું રેખા પરનો હું કોઈ પણ બિંદુ લઈ શકું અને એને જો બીજી તરફ પ્રસરાવી શકું તો કિરણ એ શું છે એક બિંદુમાંથી નીકળે છે અને એની બીજી તરફ અનંત સુધી જાય છે એક બાજુથી સ્ટોપ છે અને બીજી તરફ અનંત સુધી જ્યાં સુધી જઈ શકે ત્યાં સુધી જાય છે કારણ કે રેખાનો ભાગ છે રેખાખંડ બંને બાજુ અંત્ય બિંદુ હતા એટલે ચોક્કસ લંબાઈ ધરાવતા હતા પરંતુ મિત્રો કિરણ કિરણ એ એક બિંદુમાંથી નીકળે છે અને બીજી તરફ અનંત સુધી જાય છે એટલે રેખાનો એવો ભાગ કહેવાય કે જે એક બિંદુમાંથી ઉદ્ભવે છે અને બીજી તરફ અનંત સુધી પ્રસરે છે માટે મિત્રો જેમ રેખાખંડના બે અંત્ય બિંદુઓ છે એમ કિરણને મિત્રો એક ઉદ્ભવ બિંદુ હોય છે જેમાંથી ઉદ્ભવે ને એને કહેવાય ઉદ્ભવ બિંદુ ઉદ્ભવ બિંદુ એટલે મિત્રો કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય છે બીજી તરફ કોઈ બિંદુ હોતા નથી એ અનંત સુધી જાય છે બીજી તરફ કહી શકાય મિત્રો કે કિરણ એ રેખાનો એવો ભાગ છે કે જે એક બિંદુમાંથી ઉદ્ભવીને બીજી તરફ અનંત સુધી પ્રસરે છે અને મિત્રો જો કિરણની નિશાની કેવી છે ફક્ત એક જ બાજુ તીર એટલે જો એક બાજુ તીર અને નીચે એનું નામ આને કહેવાય છે કિરણ એબી ચાલો મિત્રો આગળ જોઈએ સમાંતર રેખાઓ તો સમાંતર રેખાઓ કોને કહેવાય રેખાઓ વિશે આપણે અભ્યાસ કર્યો સમતલ વિશે અભ્યાસ કર્યો તો એના ઉપરથી મિત્રો સમાંતર રેખાઓ પણ આવી જાય કે એક જ સમતલ એટલે સીધી સપાટી ઉપર આવેલા બે રેખાઓ કેટલી મિત્રો બે રેખાઓ એક જ દિશામાં ક્યાં તો પછી વિરુદ્ધ દિશામાં એક જ દિશામાં ક્યાં તો વિરુદ્ધ દિશામાં જતી હોય જો મિત્રો આપણે લઈએ મારા માટે મિત્રો આ પાટિયું છે એક સમતલ કહેવાશે હું આ સમતલ ઉપર બે રેખાઓ લઉં છું એક આ અને એક આ મિત્રો તમે જોઈને મને કહો આ રેખાઓ બંને બાજુથી અનંત સુધી જવાની છે જવાની છે કે નહીં મિત્રો રેખાઓ ક્યારે સીધી
दिशा में जारे गति करती होय त्यारे क्यारे वच्चे थी वळी ने एक बीजा ने क्रॉस थाय नहीं, एक बीजा ने क्यारे छेदे नहीं। एटले अहींया जो मित्रों बे सीधी रेखाओ छे एक ज समतल में छे, तो मित्रों क्या एक बीजा ने छेदवानी नथी अने क्या छेदे नहीं, तो आवी रेखाओ ने कहेवाय समांतर रेखाओ, परस्पर समांतर रेखाओ। एटले आ बंने रेखाओ एक बीजा ने समांतर छे तेवुं कहेवाय। तो जो एक ज समतल में आवेली बे रेखाओ परस्पर न छेदे तो ते बे रेखाओ परस्पर समांतर रेखाओ छे तेम कहेवाय। अने मित्रों ज्यारे बे रेखाओ एक बीजा ने छेदशे ने त्यारे फक्त ते एक ज बिंदु में छेदशे। जेम कि मित्रों एक रेखा आम जई रही छे अने बीजी रेखा आम जई रही छे, तो जो मित्रों आ बे रेखा एकबीजा ने छेदी कोई एक ज बिंदु में छेदशे। आवी मित्रों गमे ते दिशानी रेखा लई लो, जो ते एकबीजा ने छेदशे तो फक्त ने फक्त एक ज बिंदु में छेदशे। आ ज रेखा क्या आम थी आम वळीने अहींया आवशे नहीं, क्यारे बीजा बिंदु में छेदशे नहीं। रेखा क्यारे आवी रीते वळे नहीं, रेखा हमेशा सीधी लीटी में वळे, बराबर मित्रों। तो अहींया आपणा जे महत्वना मुद्दा हता ए पूरा थया। आवता भागनी अंदर मित्रों प्रयत्न करो जोवानुं छे अने पछी एना परथी स्वाध्याय लेवाना छे। तो मित्रों आपणो वधु अभ्यास आवता भागमां करीशुं।